नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने आईटीआई टू डिप्लोमा एडमिशन माटे नी विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी देवा विनंती, जेथी करी आवी ज अवनवी उपयोगी माहिती ज्यारे पण अपनी चैनल पर मुकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो टॉपिक। तो मित्रों, एडमिशन कमिटी फॉर प्रोफेशनल डिप्लोमा कोर्सेस अंतर्गत आईटीआई टू डिप्लोमा एडमिशन माटे सी टू डी एडमिशन शुरू थई गेला छे, जेमां डायरेक्ट त्रीजा सेमिस्टर में एडमिशन आपवामां आवी रह्या छे। तो आ त्रीजा सेमिस्टर में एडमिशन कोण कोण लई शके ते अंगेनी संपूर्ण विगतवार माहिती मेळवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी जो तमे आईटीआई करेल होय अने सीधू डिप्लोमा ना त्रीजा सेमिस्टर में एडमिशन लेवा मांगता होय तो तेना विशेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, ગઈકાલના ન્યૂઝપેપરમાં આ પ્રમાણેના જાહેર ખબર આવેલ છે। કમિશનરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગુજરાત રાજ્ય એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ એટલે કે એસીપીડીસી દ્વારા આ જાહેર ખબર આપવામાં આવેલ છે, જે અંતર્ગત આઈટીઆઈ ટીઈબી આઈજીટીઆર માન્ય પ્રમાણપત્ર ધારકોને ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં ઓનલાઈન પ્રવેશ માટેની આ જાહેરાત આપવામાં આવેલ છે, જે વર્ષ 2023-24 માટે આપવામાં આવેલ છે। તો આમ સી ટુ ડી એડમિશન માટેની આ જાહેરાત છે, જેમાં વિગતવાર આપણે જોઈએ કે ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં સીધા પ્રવેશ માટે ધોરણ 10+ એનસીવીટી અથવા તો જીસીવીટી અથવા ટીઈબી દ્વારા માન્ય અથવા આઈજીટીઆર દ્વારા આયોજિત 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ તેમજ માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10 ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ કરેલા હોય તો તેવા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ વર્ષ 2023-24માં સરકારી અનુદાનિત તથા સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે વેબ બેઝડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરેલ છે, અને આ માટે પ્રવેશ વાંચુક ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવા કે ચકાસણી કરાવવા જવાની જરૂર નથી। પ્રવેશ માટે સંપૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે। તો તેમાં વિગતવાર માહિતી આપણે જોઈએ, ક્રમ નંબર 1 ઉપર જણાવેલ છે કે સમિતિની અધિકૃત વેબસાઇટ acpdc.gujarat.gov.in ઉપર મૂકવામાં આવેલ એપેન્ડિક્સ એ એટલે કે પરિશિષ્ટ 1માં એસએસમાં જણાવેલ આઈટીઆઈ ટીઈબી આઈજીટીઆરનો 2 વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલા ઉમેદવારો કોઈ પણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે અરજી કરી શકે છે। તો આમ મિત્રો, જે આઈટીઆઈ ટીબી અને આઈજીટીઆરનો જે 2 વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલો હોય તેવા ઉમેદવારો છે તે ડિપ્લોમાના કોઈ પણ અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં સીધો પ્રવેશ માટે અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે ક્રમ નંબર 2 છે, ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન gujdiploma.admissions.nic.in ની વેબસાઇટ પર તારીખ 16/5/2023થી લઈ અને તારીખ 1/6/2023 સુધી કરી શકશે। તો આમ અહીંયા જે રજીસ્ટ્રેશનનો સમયગાળો આપવામાં આવેલો છે 16/5/2023થી લઈ અને 1/6/2023 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે। તો ગઈકાલથી મિત્રો આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે, જે તારીખ 1/6/2023 સુધી ચાલુ રહેશે, અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની વિગતવાર માહિતી ઉમેદવારો માટેની ઈ માહિતી પુસ્તિકા અને વિડીયો લિંક acpdc.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે। ત્યાર પછી ક્રમ નંબર 3 છે કે પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઉમેદવારો ઇન્ટરનેટ સુવિધાવાળા મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકશે। તો આમ જે એડમિશન લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 4 જોઈએ કે પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેનાર દરેક સંસ્થાઓ કોલેજો ખાતે હેલ્પ સેન્ટર સવારે 11 થી લઈ અને સાંજના 5 કલાક દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય
તે અંગેની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે, જેની યાદી છે તે acpdc.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે અને COVID-19ને લગતી સરકારશ્રીની વખતો વખતની માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ થાય તે મુજબ ઉમેદવારે કોઈ પણ હેલ્પ સેન્ટર ખાતે જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તો આમ તમે જાતે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ કે ટેબલેટ દ્વારા જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેનાર સંસ્થાઓ હોય કે કોલેજ હોય ત્યાં હેલ્પ સેન્ટર ખાતે જઈ અને ત્યાંથી પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો, ક્રમ નંબર 5 છે કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે gujdiploma.admissions.nic.in ઉપર સંપૂર્ણ વિગત ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી રજીસ્ટ્રેશન ફી પેટે ₹250 નોન રિફંડેબલ તરીકે ઓનલાઈન પેમેન્ટ કરવાના રહેશે. અને આ અંગે કોઈ પણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની હેલ્પલાઈન નંબર 079-265-66-000 ઉપર આપ સંપર્ક કરી શકો છો. અને ઉમેદવાર પોતાનું સંપૂર્ણ વિગતો ભરેલું રજીસ્ટ્રેશન ફોર્મ સમિતિની ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકે છે અને આગળની પ્રક્રિયામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી પેટે ઓનલાઈન પેમેન્ટ કરવું ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ ક્રમ નંબર 6 છે કે લાગુ પડતા કિસ્સામાં સમિતિ દ્વારા નીતિ નિયમો અનુસાર ટોકન ટ્યુશન ફીની રકમ પરત ચૂકવી શકાય તે માટે પ્રવેશ વાંચુક ઉમેદવારોએ પોતાના બેંક એકાઉન્ટ, જોઈન્ટ એકાઉન્ટ અંગેની બેંકની માહિતી રજીસ્ટ્રેશન દરમિયાન ભરવી હિતાવહ છે. ક્રમ નંબર 7 છે કે ઓનલાઈન પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે સરકારી અનુદાનિત સ્વનિર્ભર સંસ્થાઓની યાદી, ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ લાયકાત, પ્રવેશના નિયમો, ગત વર્ષના જે તે સંસ્થાના જે તે શાખામાં અંતિમ પ્રવેશ માટેના માર્ક્સ, મેરિટ નંબરની યાદી, રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી વગેરે માહિતી ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે અને રજીસ્ટ્રેશન કરતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો હિતાવહ છે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 8 ઉપર જોઈએ કે સમિતિની વેબસાઇટ તથા ઈ બુકલેટમાં દર્શાવવામાં આવેલ કી ડિટેલ પ્રવેશ કાર્યક્રમ સારણી પ્રમાણે આગળની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી અને પ્રવેશ કન્ફર્મ ન કરી લે ત્યાં સુધી બંને વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેવું હિતાવહ છે. ક્રમ નંબર 9 ઉપર છે કે ઉમેદવારોએ ભરેલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મના સમિતિ દ્વારા કરવામાં આવતા વેરિફિકેશન દરમિયાન જો કોઈ વિસંગતતા જણાશે તો ક્વેરી જનરેટ થશે અને જે તે ઉમેદવારને આ બાબતની જાણ તેના રજીસ્ટર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર ઉપર કરવામાં આવશે. તો તેની પૂર્તતા માટે ઉમેદવારે તેમની ક્વેરી મુજબ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેથી કરી અને ઉમેદવારે સમયાંતરે પાત્રતા માટે gujdiploma.admissions.nic.in ઉપર પોતાના લોગિન આઈડીમાં જોતા રહેવું હિતાવહ છે અને COVID-19ને લગતી સરકારશ્રીની વખતો વખતની માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ થાય તે મુજબ ઉમેદવારે તેમની ક્વેરી મુજબના દસ્તાવેજો અપલોડ કરવા હેલ્પ સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે. અને છેલ્લે ક્રમ નંબર 10 ઉપર છે કે તમામ ઈચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓ પ્રવેશ પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે સમયાંતરે ACPDCની ઉપરોક્ત વેબસાઇટ તપાસતા રહેવું હિતાવહ છે. તો અહીંયા હેલ્પલાઇન નંબર આપણે આગળ જોઈ ગયા તે આપેલો છે અને આજે જાહેરાત છે તારીખ 16/5/2023ના રોજ જાહેર કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો અહીંયા ઓફિશિયલી વેબસાઇટ પણ આપવામાં આવેલી છે, તો acpdc.gujarat.gov.in એ માહિતી માટેની વેબસાઇટ છે અને gujdiploma.admissions.nic.in એ રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ છે. તો આ પ્રમાણે મિત્રો C2D ના એડમિશન માટેની જાહેરાત આવેલી છે. તો એ લોકોએ ITI, EB અથવા તો IGTR માન્ય પ્રમાણપત્ર કોર્સ કરેલો હોય તેઓ ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં સીધા જ એડમિશન મેળવી શકે છે. તો મિત્રો આશા રાખું કે C2D એડમિશન માટેની જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો
ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।